ચાલો હવે આગળ જોઈએ. સમજો છો શું અમોને સ્વયં પ્રકાશ છીએ. સમજો છો શું અમોને સ્વયં પ્રકાશ છે. દીપક નથી અમે ઠાર્યા ઠરી જવાના. સમજો છો શું અમોને સ્વયં પ્રકાશ છીએ. દીપક નથી અમે ઠાર્યા ઠરી જવાના. તમે અમને શું સમજો છો? અમે તો સ્વયં પ્રકાશ છીએ. અમે કોઈ દીપક દીવો નથી કે કોઈના હોલવાયા હોલવાઈ જઈએ. અમને કોઈ બુઝાવી શકવાનું નથી એવું કવિ અહીંયા આત્મવિશ્વાસ સાથે કહે છે. સ્વયં એટલે પોતે, કાળ એટલે સમય, બરાબર ને? તો અહીંયા આ આત્મબળથી તેઓ પોતાના દરેક જખમને પોતાની અમી નજરથી ટાંકા ભરી જવા કહે છે. કવિ કહે છે કે તમે અમને જેવા તેવા ન સમજો, અમે તો સ્વયં પ્રકાશ છીએ. દેવો નથી કે અમને કોઈ બુઝાવી શકે. તો કવિ તો ખુમારીથી કાળને પણ ચેલેન્જ આપે છે. શું ચેલેન્જ આપે છે? કે તારાથી જે થાય તે તું કરી લે, બરાબર ને? તો અહીંયા આ કાવ્યમાં તમે અમને શું સમજો છો? અમે તો સ્વયં પ્રકાશ છીએ એવું કહે છે. અમે કોઈ દીપક કે દીવો નથી કે ફૂંક મારીને હોલવી જવાના. અમે કોઈના બુઝાયા અમે બુઝાવવાના નથી વિદ્યાર્થીઓ. તો અહીંયા આ કાવ્ય પંક્તિમાં કવિ કહે છે કે તમે અમારા વિશે મનમાં શું વિચારો છો? અમે અવિરામ એવા નિરંતર ચાલના દીપક છીએ, જે ગમે તેવી આંધીઓ આવે તો પણ અમે બુઝાયા વગર સતત પોતાનો પ્રકાશ અમે પાથરી શું વિદ્યાર્થીઓ, એવું કહેવા માગે છે. ચાલો હવે જોઈએ. એ કાર્ડ કાંઈ નથી ભાઈ, તું થાય તે કરી લે. ઈશ્વર સમો ધણી છે, થોડા મરી જવાના. એ કાર્ડ કાંઈ નથી ભાઈ, તું થાય તે કરી લે. ઈશ્વર સમો ધણી છે, થોડા અમે મરી જવાના. તો અહીંયા આ કાવ્ય છેલ્લા બે પંક્તિમાં કવિએ ચેલેન્જ આપી છે. શું છે? હે સમય, હે કાર્ડ, હે મૃત્યુ, અમને તારી સહેજ પણ બીક નથી, તું તારાથી થાય તે કરી લે. અમારે માથે તો ઈશ્વર જેવો ધણી બેઠો છે, તો અમે કાંઈ એમ થોડા કોઈના માર્યા મરી જવાના છીએ, બરાબર ને? તો કવિ કાર્ડને ચેલેન્જ આપે છે અને તેને કહે છે કે હે કાર્ડ, અમને તારી સહેજ પણ બીક નથી, તું તારાથી થાય તે કરી લે. અમને તારો ભય નથી, કારણ કે અમારા માથે ઈશ્વર જેવો ધણી છે, માટે અમને કોઈ મારી શકે તેમ નથી, બરાબર ને? તો અહીંયા કવિએ ખુમારીથી કાર્ડને પણ ચેલેન્જ આપી છે, બરાબર? કે આ સમગ્ર કાવ્યમાં જીવનની વિવિધ પરિસ્થિતિમાં કેવી રીતે પાર ઉતરવું એની વાત કરવી છે. અને સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કે ઈશ્વર ઉપર શ્રદ્ધા રાખવી, બરાબર, એ જ આપણો ધણી છે. તો આ કાવ્યમાં આપણે શું શીખ્યા? આ કાવ્યમાં આપણે શીખ્યા કે મનુષ્યની અડગ ખુમારી વ્યક્ત કરી છે આ કાવ્યમાં. પાર વગરની મુશ્કેલીઓ આવે ત્યારે પણ મનુષ્ય ઈશ્વર પર શ્રદ્ધા રાખી અડગ આત્મબળથી દરેક પરિસ્થિતિનો સામનો કરી પોતાની રીતે પોતાનો રસ્તો કાઢવો જોઈએ, બરાબર ને? એ વિચાર આ ગઝલનું કેન્દ્રબિંદુ છે. તેઓ જુદા જુદા પંક્તિ દ્વારા અનેક જુદા જુદા દ્રષ્ટાંતો આપીને કાળને પણ જાણે કે પડકાર ફેંકે છે અને કહે છે કે જીવનમાં આવતી મુશ્કેલીઓ તકલીફોમાં માણસે કેવી રીતે પોતાનો રસ્તો કાઢવો અને નાસીપાસ થયા વગર તેમાંથી બહાર આવવું, એ આ ગઝલનો ચોટદાર સમજૂતી છે વિદ્યાર્થીઓ, બરાબર? તો આપણે શું શીખ્યા? કાળા માથાનો માનવી જે ધારે તે કરી શકે છે. આ વાતની પ્રતીતિ કરાવતું આ કાવ્ય ખુમારીની જેમ કેવી રીતે જીવાય ખુમારીથી એની વાત કરી છે. મનુષ્ય જીવન અન્ય કરતાં વિશેષ એ રીતે છે કે તેને ઈશ્વરે વિશેષ શક્તિ આપી છે, ખરું ને વિદ્યાર્થીઓ? પ્રાણીઓને એવી શક્તિ નથી આપી, ઈશ્વરે મનુષ્યને જ એવી શક્તિ આપી છે. એ શક્તિનો ઉપયોગ કરી જીવનને ઉન્નત બનાવવું જોઈએ વિદ્યાર્થીઓ, જેથી આપણું ગામ, આપણો દેશ વધુ સારો વિકાસ કરી શકે અને આ તમારો બહુમૂલ્ય ફાળો તેને આપવો જોઈએ. તો એ તમે જુઓ, માનવમાંથી મહાન બનનાર વ્યક્તિઓના જીવનચરિત્ર જુઓ તમે, બરાબર? તો અહીંયા દરેકની ખુમારી, આત્મવિશ્વાસ, મુશ્કેલીઓ સામે ઝઝૂમી એનાથી માર્ગ શોધવાની સૂઝ આ કાવ્યમાં આપી છે વિદ્યાર્થીઓ, બરાબર ને? તો તમે જે મહાન વ્યક્તિઓના શું કરજો, જીવનચરિત્રો તમે વાંચજો. તો એમાં આત્મવિશ્વાસને ખુમારીને મુશ્કેલીની વાત છે. આ કાવ્ય શેમાંથી લેવા, આ ગઝલ શેમાંથી લેવામાં આવી છે? આઠો જામ ખુમારીમાંથી આ ગઝલ લેવામાં આવી છે. હવે જોઈએ શબ્દ સમજૂતી. નિજ એટલે પોતે.
સિંધુ એટલે સમુદ્ર, સમો એટલે જેવો, જખમ એટલે ગાવ. જો વિરોધી શબ્દ, વિરામ એટલે અવિરામ, અવિરામનો વિરામ, વિકાસ એટલે વિનાશ, વિનાશ એટલે વિકાસ, ખીલવું એટલે કરમાવવું, કરમાવવું એટલે ખીલવું, પ્રકાશ એટલે અંધકાર, અંધકાર એટલે પ્રકાશ, ભયનું શું થશે, અભય, અભયનો ભય, તળપદા શબ્દ ખોડિયુંનું શરીર, બરાબર, જડે એટલે મળે, જડે એટલે મળે વિદ્યાર્થી, બરાબર ને. તો આ રીતે તમારે, ચાલો હવે જોઈએ આપણે સ્વાધ્યાય. નીચેની દરેક નીચે પ્રશ્ન નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરાની નિશાની કરો વિદ્યાર્થીઓ. આપણે સાચો વિકલ્પ પસંદ કરવાનો છે અને ખરાની નિશાની કરવાની છે. પહેલું, દુનિયાથી દિલના ચારે છેડા ભરી જવાના એટલે, દુનિયાથી દિલના ચારે છેડા ભરી જવાના એટલે, એ જગતના લોકોનો પ્રેમ પ્રાપ્ત કરવાની વાત છે, જગતના લોકોનો સાથ છોડી જવાના, દુનિયાના લોકો દિલ વગરના છે, દિલને ચારે છેડેથી માપવાની વાત કરી છે. તો એ આવશે જવાબ, આવશે શું આવશે, એ જગતના લોકોનો પ્રેમ પ્રાપ્ત કરવાની વાત છે, જગતના લોકોનો પ્રેમ પ્રાપ્ત કરવાની વાત છે. પ્રશ્ન નંબર બે, કવિ કઈ રીતે પોતાનું જીવન પૂર્ણ કરવા ઈચ્છે છે, કવિ કઈ રીતે પોતાનું જીવન પૂર્ણ કરવા ઈચ્છે છે, એ એક નાનકડા બિંદુમાં ડૂબીને, બી વિશાળ સમુદ્રમાં ડૂબીને, સી બીજાની મસ્તીમાં ભળીને, અને ડી પોતાની મસ્તીમાં મસ્ત થઈને. તો જવાબ આવશે ડી, પોતાની મસ્તીમાં મસ્ત થઈને. પ્રશ્ન નંબર ત્રણ, કવિ દુઃખ માત્રની દવા કઈ ગણાય છે, કવિ દુઃખ માત્રની દવા કઈ ગણાય છે, ડૉક્ટર લખી આપે તે, કવિ દવા ન દવા જ લેતા નથી, સી કવિનું આત્મબળ, અને ડી કવિ દુઃખી જ નથી. શું આવે, આપણે શું જોયું કાવ્યમાં, કવિનું આત્મબળ. પ્રશ્ન નંબર ચાર, કવિ મૃત્યુ સામે કોને પડકાર આપે છે, કવિ મૃત્યુ સામે કોને પડકાર આપે છે, જીવનને, કાળને, ભગવાનને કે ભક્તને. તો જવાબ આવશે કાળને, બરાબર. હવે ચાલો પ્રશ્ન નંબર બે, નીચેના પ્રશ્નોના બે ત્રણ વાક્યમાં ઉત્તર લખો. અવિરામ દીપકના ઉદાહરણ દ્વારા કવિ શું કહેવા માંગે છે, અવિરામ દીપકના ઉદાહરણ દ્વારા કવિ શું કહેવા માંગે છે. કવિ કહે છે કે તમે અમારા વિશે મનમાં શું વિચારો છો, અમે અવિરામ એવા નિરંતર ચાલનાર દીપક છીએ કે જે ગમે તેવી આંધીઓ આવે તો પણ અમે બુઝાયા વગર સતત પોતાનો પ્રકાશ અમે પાથરીશું, એવું કહેવા માંગે છે વિદ્યાર્થીઓ. ફરી બોલું છું, કવિ કહે છે કે તમે અમારા વિશે મનમાં શું વિચારો છો, અમે અવિરામ એવા નિરંતર ચાલનારા દીપક છીએ, કેવા દીપક છીએ કે જે ગમે તેવી આંધીઓ આવે તો પણ બુઝાયા વગર સતત પોતાનો પ્રકાશ પાથરીએ છીએ. તો તમારે પણ લખવાનું છે વિદ્યાર્થી પ્રશ્નો જવાબ મારી સાથે. પ્રશ્ન નંબર ત્રણ, નીચેના પ્રશ્નોના સાત આઠ લીટીમાં ઉત્તર આપો. પ્રશ્ન નંબર એક, આ કાવ્યમાં જોવા મળતી કવિની ખુમારી તમારા શબ્દોમાં વર્ણવો, આ કાવ્યમાં જોવા મળતી કવિની ખુમારી તમારા શબ્દોમાં વર્ણવો. શું કવિની ખુમારી વર્ણવાની છે, તો આ તો આખા કાવ્યની સમજૂતી છે વિદ્યાર્થીઓ. તો રસ્તો કરી જવાના કાવ્યમાં કવિએ મનુષ્યની અડગ ખુમારીને વ્યક્ત કરી છે. ખુમારી સાથે કવિ કહે છે કે ગમે તેવી કપરી પરિસ્થિતિ આવે તો પણ અમે તેમાંથી રસ્તો કાઢી બહાર નીકળી જઈશું, પણ ક્યારેય મનમાં ને મનમાં મૂંઝાઈને મરી નહીં જઈએ. કવિ કહે છે કે અમે તો અમારી મસ્તીમાં મસ્ત થઈને જીવન પૂરું કરી નાખીશું, અને એક બિંદુ જેવા સારા કાર્યો કરીને પણ અમે આ સંસાર રૂપી સાગર શું કરીશું, તરી જઈશું. પોતે ખાલી હાથે આવ્યા છે, પણ જ્યારે મૃત્યુ થશે ત્યારે આ દિલમાં કેટલાનોય પ્રેમ ભરીને જવાની વાત કરી છે કવિએ વિદ્યાર્થી. પોતે દીપક નહીં પણ એવો પ્રકાશ છે કે જે આંધીમાં પણ ચારે બાજુ ફેલાઈ જશે. કવિનું આત્મબળ જ એના દરેક દુઃખની શું છે, દવા છે. તો આ આત્મબળથી જ તેઓ પોતાના દરેક જખમને પોતાની
અમી નજરથી ટાંકા ભરી દેવાની વાત કરે છે. કવિ કહે છે કે તમે અમને જેવા તેવા ન સમજતા, અમે તો સ્વયં પ્રકાશ છીએ, દીવો નથી કે અમને કોઈ બુઝાવી શકે. કવિ તો ખુમારીથી કાર્ડને પણ ચેલેન્જ આપે છે. શું કહે છે કાર્ડને ચેલેન્જ આપતા વિદ્યાર્થીઓ? કે તું તારાથી થાય તે કરી લે, મને તારો સેજ પણ ડર નથી. મારે માથે તો ઈશ્વર જેવો ધણી છે, માટે હું કાંઈ મરી જવાનો નથી. આમ સમગ્ર કાવ્યમાં જીવનની વિવિધ પરિસ્થિતિમાં કેવી રીતે જીવવું એની ખુમારી વ્યક્ત કરી છે વિદ્યાર્થીઓ. ચાલો હવે આવડશે ને. ચાલો પ્રશ્ન નંબર બે. કવિ દિલમાં શું ભરી જવા ઈચ્છે છે? કવિ દિલમાં શું ભરી દેવા ઈચ્છે છે? તો કવિ આ કાવ્યમાં ગમે તેવી મુશ્કેલ પરિસ્થિતિમાં પણ પોતાની રીતે સહેજ પણ મૂંઝાયા વગર રસ્તો કરવાની વાત કરી છે. કવિ પોતાનામાં જ મશગુલ થઈને આ જીવન પૂરું કરવા માંગે છે. એક બિંદુમાં ડૂબીને તેઓ સંસારરૂપી સમુદ્ર તરી જવા માંગે છે. આ દુનિયામાં ભલે તેઓ ખાલી હાથે આવ્યા, પણ તેઓ ખાલી હાથે મરી જવા માગતા નથી કવિ વિદ્યાર્થીઓ. પણ આ દુનિયાની તમામે તમામ વસ્તુઓ, જે જળ છે, ચેતન છે, તેમજ દુનિયાને તેમની સાથે જોડાયેલા તમામ વ્યક્તિઓનો પ્રેમ અને લાગણી મેળવીને તેઓ પોતાના જીવનને અને દિલને હર્યું ભર્યું કરી દિલના ચારેય છેડા ભરીને આ દુનિયામાંથી વિદાય લેવાની વાત કરી છે વિદ્યાર્થીઓ. બરાબર ને? કે તમામ આ દુનિયાની તમામ વસ્તુ હોય ને, એ અને તમામ વ્યક્તિઓના પ્રેમ અને લાગણીથી દિલને હર્યું ભર્યું કરીને જવાની વાત કરી છે. બરાબર? તો આ રીતે તમારે પ્રશ્નો જવાબ લખવા. નીચેની કાવ્ય પંક્તિ સમજાવો. રસ્તો નહીં જડે તો રસ્તો કરી જવાના, થોડા અમે મૂંઝાઈને મરી જવાના. રસ્તો નહીં જડે તો અમે રસ્તો કરી જવાના, થોડા અમે મૂંઝાઈને મરી જવાના. તો કવિ આ પંક્તિમાં શું સમજાવે છે? આપણે શીખી ગયા. શું શીખ્યા? કે અમે અપાર મુશ્કેલીઓ આવે, પણ ઈશ્વર પર શ્રદ્ધા અમે રાખીને અડગ આત્મબળથી દરેક પરિસ્થિતિમાં રસ્તો કરી જઈશું. પણ ક્યારેય અમે મનમાં મૂંઝાઈને મુશ્કેલીઓથી થાકી નહીં જઈએ, અમે મરી જવાના નથી વિદ્યાર્થીઓ. આ રીતે કવિએ સમજૂતી આપી છે. બરાબર? તો હવે આપણે વિદ્યાર્થી પ્રવૃત્તિ જુઓ તો આ લખવાની નથી, પણ આપણે જોઈએ. તમને અત્યાર સુધી કઈ કઈ મુશ્કેલીઓ પડી તે નહોતું? પછી સહઅધ્યાયી સાથે અરસપર તમને પડેલી મુશ્કેલીઓને તમે કેવી રીતે પાર કરી તેની આ રીતે પૂર્તિ કરો. મિત્રની મુશ્કેલી જાણો અને આ રીતે તેનો ઉકેલ સૂચવો. આ અહીંયા મિત્રની સમસ્યા છે. મિત્ર સાથે અબોલા થવા ઉકેલ શું છે? રમતા રમતા દોસ્તી કરી લેવી. બરાબર ને? અમે મિત્રો સાથે કદી ભલે રિસાઈ જવાના, રમતા રમતા હાથ પકડી બુચ્ચા કરી જવાના. બીજું, પરીક્ષામાં નિષ્ફળતા તો શું કરીશું? અમે વધુ મહેનત કરીશું. ક્યારે અમે ભલે પાછળ પડી જવાના, પણ હિંમતથી નવા ડગ ભરી અમે આગળ જવાના. બરાબર? ચાલો હવે આપણે જોઈએ. આ ખાલી જગ્યા પણ પૂછાય હવે તમારે. આ કાવ્યમાં આ કાવ્યના કવિ ખાલી જગ્યા છે શું છે? ચલો, શૂન્ય પાલનપુરી છે કે અમૃત ગાયલ છે? તો છે અમૃત ગાયલ. બીજો પ્રશ્ન, આ કાવ્યનો પ્રકાર કયો છે? તો આ કાવ્યનો પ્રકાર ગીત છે કે ગઝલ? તો છે ગઝલ. ત્રીજું, દુનિયાથી ખાલી જગ્યાના ચારે છેડા ભરી જવાની વાત કરે છે. દુનિયાથી દિલ ના આવે, દોરડાના ના આવે. ચોથું, નીચ ખાલી જગ્યા થઈ જીવન પૂરું કરી જવાના, તો નીચ મસ્ત થઈ, વ્યસ્ત નહીં, મસ્ત થઈને આ જીવન પૂરું કરી જવાના. કવિ બિંદુમાં ડૂબીને ખાલી જગ્યા તરી જવાનું કહે છે. તો કવિ બિંદુમાં ડૂબીને સિંધુ તરી જવાનું કહે છે. હવે જોઈએ આપણે ખરા ખોટા. પહેલો, કવિ આંધીઓમાં પ્રકાશ પાથરવાની વાત કરી છે. સાચી વાત કે ખોટી? તો ખરું. બરાબર? કવિના દુઃખ માત્રાની દવા આયુર્વેદ છે. આ ખોટું છે, કારણ કે દુઃખ માત્રાની દવા શું છે? આત્મબળ. પછી ત્રીજું, કવિ જખમમાં નજરથી ટાંકા ભરી દેશે. કવિ જખમમાં નજરથી ટાંકા ભરી દેશે, આ વાત શું છે? ત્રીજું ખરું છે. કવિ પોતાને દીપક કહે છે, આ વસ્તુ ખોટી, આ વાક્ય ખોટું છે. પાંચમું, કવિ ઈશ્વરને ધણી માને છે, આ વાક્ય ખરું છે. બરાબર?
હવે આપણે જોઈએ વ્યાકરણ વિભાગ. વિરોધી શબ્દ આપો. વિરામ તો અવિરામ, બરાબર. વિકાસ તો વિનાશ. ખીલવું તો કરમાવું. પ્રકાશ તો અંધકાર. ભય તો અભય. મરવું તો જીવવું. પોતાનું તો પારખું. તરવું તો ડૂબવું. ખાલી તો ભરેલું. સમજવું તો અણસમજવું. હવે ત્રણ બધા શબ્દો જોઈએ. ખોડ્યું તો શરીર. જડે તો મળે. અય તો એ. સમો તો જેવો. ધણી તો સ્વામી. નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. અવિરામ એટલે વિરામ લીધા વગર. આંધી એટલે આકાશમાં સખત વાવાઝોડા લીધે થતો અંધકાર. આત્મબળ એટલે પોતાનું આંતરિક બળ. તમારે પ્રશ્નો જવાબ, ખાલી જગ્યા, ખરા ખોટા અને વ્યાકરણ લખવાનું છે વિદ્યાર્થીઓ. એના સિવાય પણ એક વાક્યમાં પ્રશ્ન પૂછાય, ધ્યાન આપવાના, બરાબર. કવિ કોને ધણી માને છે? તો ઈશ્વરને, બરાબર. આ રીતે તમારે બીજા ઘણા એક વાક્યમાં જવાબ પણ પૂછાય. તમારે બધા વાંચી લેવાના, બરાબર. ચાલો.